રુજાનજી, આજે વાત કરી રહ્યા છે પટેલ સાહેબે, અગાઉ વાત કરી કે પોલીસ અધિકારીઓને પણ ગોળ ગોળ જવાબ આપી દેવામાં આવે છે, તો આ રીતે તો સમાજ કલ્યાણ અધિકારી પણ ત્યાં આવશે, એમને પણ ગોળ ગોળ જવાબ આપી દેશે, મહિલા આયોગની કોઈ ટીમ અગર તપાસ માટે જશે એમને પણ ગોળ ગોળ જવાબ આપશે, તો તપાસ તો ઠેરની ઠેર રહેશે, આ જે અમાનવીય પ્રવૃત્તિ થઈ રહી છે એ તો થતી જ રહેશે, તો આખરે કેવી રીતે આની તપાસ થાય? સૌથી પહેલા તો એક પોઈન્ટ એડ કરું છું, જે નવીનભાઈ બહુ જ સાચું કહ્યું છે કે જેમ આપણે મેબી સરકાર નથી કરી રહી, પોલીસ નથી કરી રહી, તો આઈ થિંક આઈ વુડ રિક્વેસ્ટ ધ જ્યુડિશિયરી કે જેમ અત્યારે પેલું ચેન્નાઈમાં એક મર્ડર થયું ને સુઓ મોટો કોગ્નિસન્સ લેવાયું, એવી રીતે આમાં તરત જ્યુડિશિયરી સુઓ મોટો કોગ્નિસન્સ લે, કારણ કે આઈ થિંક આ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ને જે રીતે થતું આવી રહ્યું છે, તમે સાચા છો પંકજભાઈ કે અત્યાર સુધી બધા આવે છે વાર્તા કરીને ચાલી જાય છે, પણ અગર અગર જ્યુડિશિયરી આમાં ઇન્વોલ્વ થાય, હવે આ વખતે ઇટ ઇઝ સિરિયસલી નીડેડ, કારણ કે મને હજી આજે કે આ નારી સુરક્ષા ગૃહમાં થોડા ટાઈમ પહેલા દીકરીઓ ભાગી ગઈ હતી, તો એ લોકોએ કમિટી બેસાડી હતી, પછી ભગવાન જાણે કમિટીનું શું થયું, તું શું રિપોર્ટ થાય આઈડિયા નથી મને, કારણ કે એ પછી બહાર આવતું નથી, કારણ કે કદાચ કંઈ થતું નહીં હોય, પણ હા કારણ કે કંઈ સોલિડ થતું હોત તમશોર બહાર આવત ને એના ચેન્જીસ દેખાતે, એટલે અત્યારે તો આઈ વુડ રાધર સે કે અગર આમાં સુનો મોટો કોગ્નિન્સ લે, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, હજી રિપીટ કરું છું કે અત્યારે જે આપણી નવી જે ચાઇલ્ડની કમિટી આવી છે એ બહુ આઈ થિંક એ સ્ટ્રોંગ કમિટી છે, અને એ લોકો આમાં પાર્ટ લઈ શકે છે, એ લોકો આમાં દખલ અંદાજી કરી શકે છે, એ લોકો પૂછી શકે છે, એન્ડ દે કેન રિવ્યુ ધ હોલ થિંગ, કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ થિંગ કે અગર આપણે અગેન ગોઈંગ બેક ટુ આપણે સોશિયલ એમાં જઈશું પેલા એ લોકો પાસે યા વુમેનમાં જઈશું, તો આઈ ડોન્ટ થિંક ઇઝ ગોઈંગ ટુ મેક મચ ઓફ અ ડિફરન્સ, કારણ કે આટલા વખત એ લોકો ઇન્વોલ્વ છે, પણ ચાઇલ્ડ વાળા નવી કમિટી છે, નવા મેડમ આવ્યા છે, તો આઈ એમ શ્યોર શી કેન રેજેન્યુએટ ધ હોલ થિંગ એન્ડ ટેક સમ કોન્ક્રીટ સ્ટેપ્સ. ને એક બીજી વાત કહેવા માંગુ છું કે અગર તમે કોન્ક્રીટ જે લોકો બી છે, હું તો રિક્વેસ્ટ કરું કે તમે અગર કંઈક સરસ સ્ટેપ્સ લેશો તો ઉલટું ઇટ ઇઝ આપણે પોઝિટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે, આપણે આપણે જે આપણી દીકરીઓ છે એ લોકોને એક એક હૂફ ને એક એક સિક્યોરિટી આપી રહ્યા છે, જે આટલા વખત હતી એ લોકો બિચારી નહીં તો જશે ક્યાં, એટલે આઈ થિંક ઇટ ઇઝ આવર ઓલસો મોરલ રિસ્પોન્સિબિલિટી કે આપણે આની પર સ્ટેપ્સ લઈએ, કારણ કે ફોર વોટ એવર રીઝન્સ આમાં અગર બેન બેનને મારે છે, અંદર અંદર ગુંડાગરી થાય છે, મે બી આજે આ તો બહેનો કદાચ ત્રણ ચાર બહેનોમાં હિંમત થઈ તો બોલી, પણ બીજી બિચારી કદાચ બહેનો બોલી બી નહીં શકતી હોય, યા એ લોકોને હિંમત બી નહીં થાય, ધે માઇટ રિસ્ટોર ટુ સમ અધર એક્સ્ટ્રીમ મીન્સ લાઈક સુસાઇડ ઓર એની અધર થિંગ, તો પાછું એ બી બીજો વખોડો થશે, અને આપણે પોતાના જાતને અગર આપણે અગર હું ત્યાંની વોર્ડન હોઉં તો મારે વોર્ડનને કેવું પડે કે મેડમ આપણે ત્યાંના વોર્ડનથી આપણી આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણી દીકરીઓને અને શું કહેવાય બહેનોને ત્યાં સહી સલામતી અને સુખીથી જે બી છે એ આપણે આપણે રીતે રાખીએ.